हेलो स्टूडेंट्स, वेलकम बैक टू आवर टेक्निकल कम्युनिकेशन स्किल्स सेशन। इन द लास्ट सेशन वी हैड फिनिश्ड विद चैप्टर नंबर 9 प्रेजेंटेशंस, प्रोजेक्ट प्रेजेंटेशंस, एंड वी आल्सो स्टार्टेड विद चैप्टर नंबर 8 इंटरव्यूज एंड मीटिंग्स। आफ्टर स्टार्टिंग दिस चैप्टर वी डिस्कस्ड द मीनिंग एंड डेफिनेशन ऑफ इंटरव्यू, दैट इट हैज़ कम फ्रॉम अ फ्रेंच वर्ड interviewer. We also discussed three definitions of it. You have to learn any two. Then we discussed purposes of interview. Interview su kaam leva ma aave che, selection karva, promotion apva, performance appraisal mate, exit opinions and counseling mate. Ena pachi apne third topic start karo to art of interviewing. Je ap ena tron stage che, before the interview, during the interview ane after the interview. એમાં આપણે લાસ્ટ સેશનમાં બિફોર ધી ઇન્ટરવ્યૂ અને ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ કમ્પ્લીટ કર્યું હતું અને આજે આપણે આફ્ટર ધી ઇન્ટરવ્યૂથી સ્ટાર્ટ કરવાનું છે. ઇન્ટરવ્યૂ થઈ જાય પછીની બાબતો: ફોલો અપ ધ ઇન્ટરવ્યુઝ વિથ અ ફોન કોલ ઓર ઇમેલ. ફોન કોલ યા ઇમેલ કરો તમારું ઇન્ટરવ્યૂ પૂરું થાય પછી. ધીસ હાઇલાઇટ્સ યોર પ્રોએક્ટિવ એન્ડ રિસ્પોન્સિબલ નેચર. એનાથી ખ્યાલ પડે છે કે તમે એક્ટિવ છો અને રિસ્પોન્સિબલ છો, કેરલેસ નથી તમારી બાબતોને લઈને. તમે જે કરવા માગો છો એ ધારેલું છે અને તમારે કરવું જ છે. ફોલોઈંગ અપ શોઝ ગ્રેટ ઇન્ટરેસ્ટ એન્ડ કુડ પોટેન્શિયલી ગેટ યુ અહેડ ઓફ ધ રેસ્ટ. ફોલો અપ કરવાથી તમારો સારો એવો ઇન્ટરેસ્ટ દેખાય છે અને ઇન્ટરેસ્ટ હોય તો ગમે એને કામમાં લેવામાં પણ મજા આવે. તો એનાથી તમારા એમ્પ્લોયર્સને પણ એમ થાય કે આને વધારે ઇન્ટરેસ્ટ છે તો આપણે આની વાત એક વખત કરવી જોઈએ, માટે એ લોકો પણ તમને વધારે પ્રેફરન્સ બીજા કરતાં આપે. આસ્ક ફોર ફીડબેક ઓન યોર ઇન્ટરવ્યૂ પરફોર્મન્સ. તમારું પરફોર્મન્સ કેવું રહ્યું ઇન્ટરવ્યૂમાં, એ લોકોને કંઈ તમને સજેસ્ટ કરવું છે તો તમે એ લોકોને પૂછી શકો છો કે તમને શું લાગ્યું, મારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તમે એ લોકો પાસે સજેશન્સ માંગી શકો છો જેથી એવું લાગે કે તમે તમારી મિસ્ટેક્સ સુધારવા માટે કીન છો, તમારી ઈચ્છા છે કે તમે હજી ને હજી ઇમ્પ્રૂવ થઈ રાખો. ફીડબેક ઓન યોર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ ઇન એન ઇન્ટરવ્યૂ અલાઉઝ યુ ટુ પોલિશ યોર પર્ફોમન્સ લેવલ એન્ડ અવોઇડ મેકિંગ ધ સેમ મિસ્ટેક્સ. તમે જો એને પોતાની ક્યાં તમે સારું કર્યું, ક્યાં તમે વીક હતા પૂછી લ્યો છો તો નેક્સ્ટ ઇન્ટરવ્યૂમાં તમારાથી ભૂલ નથી થતી, એટલે તમારો સુધરી જાય છે ઇન્ટરવ્યૂ. એટલે તમે એ વસ્તુ પૂછી શકો છો એમને, રાઈટ? આ હતું આર્ટ ઓફ ઇન્ટરવ્યુઇંગ. હવે સ્ટુડન્ટ્સ આપણે જોવાનું છે સમ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ એટ ઇન્ટરવ્યૂ, જેના તમારે જવાબ દેવા પડે છે. ઇન ઓર્ડર ટુ ટેસ્ટ ધ ઓરિજિનાલિટી એન્ડ ઇમેજિનેટિવ ઇન્ટેલિજન્સ ઓફ ધી કેન્ડિડેટ, ઇન્ટરવ્યુઅર્સ જનરલી આસ્ક ક્વેશ્ચન્સ લાઇક: ટેલ અસ અબાઉટ યોર સેલ્ફ, વોટ આર યોર કરિયર ગોલ્સ, વેર ડુ યુ સી યોર સેલ્ફ 5 years ફ્રોમ નાઉ, વોટ મોટિવેટ્સ યુ, ડુ યુ પ્રિફર ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી ઓર ઇન અ ટીમ, વોટ ઇન્ટરેસ્ટ્સ યુ અબાઉટ ધીસ કંપની, what are your major weaknesses, why should we hire you in preference to other candidates, what type of work interests you, are you prepared to stay away from home or travel long distances because of work. aba badha j prashno tamne aavi sake che students, jem ke tame tamara vishe thodu janavo. હવે કોઈના વિશે બોલવું હોય તો આપણે 3 પેજ એ કહી દઈએ, પણ પોતાના વિશે બોલવું એ સૌથી ડિફિકલ્ટ કામ છે. આપણે પોતાને તો ઓળખવાનો ટાઈમ જ નથી કાઢતા કોઈ દિવસ, કે આપણે પોતાના વિશે જાણવાનો ટાઈમ જ નથી કાઢતા. એટલે પોતાના વિશે વાત કરવી સૌથી ડિફિકલ્ટ છે. તમને લાગે કે બોલી દઈશ, પણ એવું નથી હોતું. તમે એક વખત મિરરની સામે ઊભા રહીને પ્રેક્ટિસ કરજો કે તમારે પોતાના વિશે બોલવાનું આવે ત્યારે તમારાથી થાય છે કે નહીં, તો તમને ખ્યાલ પડી જશે કે એટલું ઇઝી નથી. વોટ આર યોર કરિયર ગોલ્સ. અત્યારે તો બસ ભણવા નું કર્યું છે, બધા કહેતા હતા ડિગ્રી સારી છે એટલે કરી લઉં છું, તો એ વસ્તુ ત્યાં નહીં ચાલે. તમારી પાસે તમારી ડિગ્રીને લઈને કંઈક ગોલ હોવો જોઈએ જે તમારે પૂરો કરવો છે. એટલે તમારા કરિયર વિશે તમને ગોલ્સ પણ પૂછવામાં આવશે. એનાથી ખ્યાલ પડે કે તમે પોતાની લાઈફને લઈને કેટલા સિરિયસ છો. જો તમે પોતાની લાઈફને લઈને સિરિયસ ન હો તો તમે એની કંપનીમાં શું કામ કરી દેવાના છો.
એટલે એ વસ્તુ પણ એક ખૂબ મોટો ફેક્ટર બની આવે છે. વેર ડુ યુ સી યોર સેલ્ફ 5 યર્સ ફ્રોમ નાઉ? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આના ઉપર તમે લોકોએ કદાચ સ્કૂલ લાઈફમાં નિબંધ પણ લખેલું હશે કે 5 વર્ષ પછી જીવન કેવું હશે. એટલે હવે અહીંયા તમને એમ પૂછવામાં આવે છે 5 વર્ષ પછી તમે પોતાને ક્યાં જોવો છો, તો ડાયરેક્ટ એમ નહીં કહી દેતા મારે કંપનીનું સીઈઓ બની જવું છે. કોઈ 5 વર્ષમાં એમ સીઈઓ નથી બની જતું. 5 વર્ષે માંડ થોડું ઘણું પ્રમોશન એકાદ પોસ્ટ ઉપર મળે છે, એટલે થોડુંક વ્યાજબી વાત લાગે એવી વાતો કરજો. અને 5 યર્સ ફ્રોમ નાઉ એવું પૂછવાનું તમને પોઈન્ટ જ એ છે કે શું તમારામાં એક વિઝન છે કે નથી. જો વિઝન ન હોય તો એને તમને રાખીને કોઈ મિનિંગ નથી. જો તમારું એકચ્યુઅલી તમે જસ્ટિફાઈ કરી શકો છો કે હું આટલા વર્ષમાં આટલું પ્રમોશન મેળવી શકીશ તો હું અહીંયા પહોંચીશ, તો એને ખબર પડે કે તમે પ્રેક્ટિકલ વિચારવાવાળા છો અને તમારી પાસે એક વિઝન છે કે આગળ આપણે કામ કેવી રીતના કરવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ મોટિવેટ્સ યુ? તો તમને શેનાથી મોટિવેશન મળે છે? એ મોટિવેશન તમને વાર વાર મળતું રહે છે કે નથી મળતું, એના ઉપર એ લોકો જજમેન્ટ કાઢે કે તમને અહીંયા તમને મોટિવેશન મળશે કે નહીં મળે. જો નહીં મળે તો તમે કામ નહીં કરી શકો. એટલે એ લોકોને જાણવું જરૂરી હોય છે કે તમારી માટે મોટિવેશન શું છે. ડુ યુ પ્રિફર ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી ઓર ઇન અ ટીમ? આ ક્વેશ્ચન પૂછવાનો પોઈન્ટ એ છે કે કંપનીમાં તમે જ્યારે હો ત્યારે તમારે ટીમ વર્ક કરવાનું આવતું હોય છે, ત્યારે તમે ખાલી પોતાનું જ ન વિચારી શકો, રાઈટ? એટલે જો તમને ટીમ વર્ક કરવું ગમે છે, તમને ટીમમાં કામ કરવું ગમે છે, તો કંપનીને એનાથી બેનિફિટ થાય. જો તમે એક ઇન્ડિવિજ્યુઅલ વર્કર હો તો તમે એમ જ કહેશો હું મારું કામ પોતે કરી લઈશ, તો કંપનીને એનાથી પ્રોબ્લેમ થાય. કેમ કે બધાની સાથે મળીને, બધા ડિપાર્ટમેન્ટે મળીને, એક જ ડિપાર્ટમેન્ટના બધા લોકોએ મળીને કામ કરવાનું હોય છે, તો કંપનીને ડિફિકલ્ટ પડે. કેમ કે દર વખતે કંઈક ને કંઈક ડિસ્પ્યુટ પછી ઊભો થઈ જાય છે કે આ તો પોતે કામ કરે છે, ટીમમાં કંઈ હેલ્પ નથી કરતા. એટલે તમારે આવો ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે તમારે એમ જ કહેવું પડે કે અમે ટીમમાં વર્ક કરવું પ્રિફર કરીએ છીએ. વોટ ઇન્ટરેસ્ટ્સ યુ અબાઉટ ધીસ કંપની? હવે એક બહુ ક્લિયર વાત તમને કહી દઉં છું, કોઈ બી ઇન્ટરવ્યૂમાં કંપની વિશે જાણ્યા વગર નહીં જતા. હવે ગૂગલ છે, ગૂગલ ઉપર તમને બધું જ અવેલેબલ છે. પ્લીઝ કંપની શું છે, શું કામ કરે છે, એટલીસ્ટ એટલું તો જાણીને જ જાજો. કેમકે જ્યારે આવો ક્વેશ્ચન આવે વોટ ઇન્ટરેસ્ટ્સ યુ અબાઉટ ધ કંપની, ત્યારે તમે એમ કાંઈ પણ ન કહી શકો. એ જાણવા માંગે છે કે તમને કંપની વિશે કેટલી ખબર છે. જો તમને કંપની વિશે કાંઈ નથી ખબર તો એકચ્યુઅલમાં તમને આ કંપનીમાં ઇન્ટરેસ્ટ નથી. તમે ઘણી બધી કંપનીમાં અપ્લાય કર્યું છે પણ તમને ક્યાંયથી જવાબ નથી મળ્યો, એટલે તમે અહીંયા આવ્યા છો. આપણે એવું નથી દેખાડવાનું, એ લોકો સ્પેશિયલ છે એવું આપણે દેખાડશું તો જ આપણને જોબ મળશે ને. એટલે આપણે એ લોકોની કંપની વિશે ટોટલી રિસર્ચ કરીને જવાનું છે, જેથી આપણને પછી કંઈક ડાઉટ હોય તો પણ આપણે પૂછી શકીએ. ઓલું તો આપણને કંઈ ખબર જ ન હોય સ્ટુડન્ટ્સ, તો આપણે શું ક્વેશ્ચન કરી શકવાના છીએ, રાઈટ? વોટ આર યોર મેજર વીકનેસીસ? હવે મારી વીકનેસ શું છે એ કોઈને કહેવું એ સૌથી ડિફિકલ્ટ કામ છે ને, આપણે ન કહી શકીએ. તો અહીંયા આપણે તમારી વીકનેસ નથી કહેવાની, તમારે એમ કહેવાનું કે હું બહુ ડેડિકેટેડ છું, એટલે મારે જ્યારે મને કામ મળે ત્યારે જ હું એને પૂરું કરી નાખું છું, મારાથી બેસાય નહીં ત્યાં સુધી. તો એનાથી શું લાગશે કે તમે પોતાનો પોઝિટિવ પોઈન્ટ પણ પુટઅપ કરો છો અને નેગેટિવ નથી તમે એ પણ દેખાડી દો છો. વાય શુડ વી હાયર યુ ઇન પ્રેફરન્સ ટુ અધર કેન્ડિડેટ્સ? આ તો સૌથી અલગ કે બધા કરતાં અમે તમને શું કામ ચૂઝ કરીએ, ઓકે? એટલે આનો આન્સર પણ તમારી પાસે પ્રિપેર હોવો જોઈએ કે તમે એટલા શું સ્પેશિયલ છો કે એ બાકી બધાને મૂકીને તમને સિલેક્ટ કરે. એ જવાબ તમારી પાસે રેડી હોવો જોઈએ કે તમારી પાસે એવી શું સ્કિલ છે જેનાથી કંપનીને બેનિફિટ થશે જે બીજા કોઈ પાસે નથી. વોટ ટાઈપ ઓફ વર્ક ઇન્ટરેસ્ટ્સ યુ? તમને કેવા ટાઈપના કામ કરવા ગમે છે એ તમે કહી શકો છો. આર યુ પ્રિપેર ટુ સ્ટે અવે ફ્રોમ હોમ ઓર ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ બીકોઝ ઓફ વર્ક? શું તમે ઘરથી દૂર રહીને કામ કરવા માટે તૈયાર છો? જો તમે તૈયાર હો તો હા પાડો, ન હો તો ના પાડો. એટલે આવા ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન્સ છે જે તમને ઇન્ટરવ્યૂમાં પૂછી શકાય છે.